હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપને કોર્પોરેટમાં નવ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે રિડિમેબલ પ્રેફરન્સ શેર મૂડીના નાના પરત કરવા ઓકે તો અગાઉ આપણે જોયું હતું બોનસ શેર જોયું હતું જેમાંથી તમને નોર્મલી ટૂંકા દાખલા પૂછાય છે હવે એ કોર્પોરેટમાં જેટલા બી ચેપ્ટર છે બધા મેઈન ચેપ્ટર છે જેમાંથી મોટા દાખલા આવે છે દસ કે બાર માર્ક્સના દાખલો પૂછાશે ટોટલ ત્રણ ચેપ્ટર એવા આવશે એમાંનું પહેલું આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ રિડીમેબલ પ્રેફરન્સ શેર મુદ્દીના નાના પરત કરવા તો સૌથી પહેલા શોર્ટમાં થોડી માહિતી મેળવી લઈએ રિડીમેબલ પ્રેફરન્સ નાના પરત કરવા એટલે એમાં શું આવશે તેમ તો સૌથી પહેલા વાત કરીએ પ્રેફરન્સ મુદી બરાબર છે નોર્મલી શેરના બે પ્રકાર હોય છે બરાબર આપણે બધાને ખબર છે શેરના પ્રકાર કેટલા હોય છે મુખ્ય બે પ્રકાર હોય છે એક છે હવે આમાં જે ઇક્વિટી છે એના કોઈ ભાગ નથી એના બીજા કોઈ પ્રકાર નથી પરંતુ જે પ્રેફરન્સ છે જે તમે અગાઉ બની ગયા છો એના ટોટલ આઠ પ્રકાર છે પ્રેફરન્સ શેરના બીજા કેટલા પ્રકાર છે આઠ પ્રકારના પ્રેફરન્સ શેર આવે છે કયા આઠ પ્રકાર તો શોર્ટમાં કહી દઉં છું ક્યુમ્યુલેટિવ નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર પહેલું ક્યુમ્યુલેટિવ બીજું નોન ક્યુમ્યુલેટિવ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ક્યુમ્યુલેટિવ નોન ક્યુમ્યુલેટિવ પછી આવે છે પાર્ટિસિપેશન અને નોન પાર્ટિસિપેટિંગ ત્યાર પછી આવે છે કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ અને છેલ્લે એક આવે છે રીડિમેબલ અને ઈર રિડિમેબલ તમને પ્રકાર નથી સમજવાના તો ફક્ત તમને થોડી નોલેજ આપું છું તમને કેવું છો અગાઉ પ્રેફરન્સ અને ટોટલ ભાગ છે મુખ્ય બે જ પ્રકાર છે બરાબર છે એમાં ઇક્વિડિશન કોઈ પ્રકાર નથી પણ પ્રેફરન્સ અને ટોટલ આઠ પ્રકાર છે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ છે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ છે પાર્ટિસિપેટિંગ છે નોન પાર્ટિસિપેટિંગ છે કન્વર્ટેબલ નોન કન્વર્ટેબલ અને એમાં બીજો પ્રકાર છે રિડુએબલ અને એ રિડીમેબલ તો આપણે જે ચેપ્ટર છે એના પર ફોકસ કરીએ તો આપણા શેર છે રિડીમેબલ અને ઇરિડીમેબલ બંનેનો મીનિંગ શું થાય છે રિડીમેબલ એટલે કે એવા શેર કે જ્યારે કંપની અમુક સમય મર્યાદા પૂરી થાય પછી એ શેરના પૈસા પાછા રિટર્ન કરે એટલે શેર રિટર્ન કરે બરાબર છે શેરના પૈસા પરત કરી દે તો એવા શેરને કયા કહેવાય રિડીમેબલ અને ઇરિડીમેબલ શેર એવા કે જેના પૈસા પાછા પરત કરવામાં આવતા નથી એને કહેવાય છે ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર ઓકે તો રીઝનેબલ પ્રેફરન્સ શેરનું મિનિંગ જ છે કે અમુક ચોક્કસ સમય જયારે તમને શેર બહાર પાડે ને ત્યારે કહી દે છે કે દસ વર્ષ પછી પંદર પછી તમને શેરના પૈસા રિટર્ન કરી દેવામાં આવશે બરાબર છે તો એવા શેરને કયા શેર કહેવાય છે

બરાબર છે અને એની આમનો તમે બારમા ધોરણમાં ખ્યાલ આવેલો ફર્સ્ટ ટાઈમ તમે કન્સેપ્ટ ક્લિયર થશે ઊંઢી પ્રોસેસ છે બરાબર છે જ્યારે આજે આપણે શેરને રિટર્ન કરવાના છે બરાબર છે એ શીખવાના છે તો આપણે એની સાથે સમજીએ આપણે ખબર છે જો કોઈ કંપની શેર બહાર પાડે બરાબર છે શેર બહાર બેંક ખાતે ઉધાર તે શેર મોટી ખાતે આ બેઝિક શેર બહાર પાડવામાં આવે ત્યારે હવે આપણે અહીંયા શેર બહાર નથી પાડવાના આપણે શેર શું કરવાના છે પરત કરવાના છે પૈસા રિટર્ન કરવાના છે તો તો આપણે શું થશે બહાર પાડે પૈસા આવે બેંક ઉધાર પરત કરવા કોમન છે આના કરતા ઉલટી પ્રોસેસ છે એટલે આમનો ઉલટાવી નાખવાની આમનો શું બનશે શેર મૂડી ખાતે ઉધાર જે શેર મૂડી હશે તે અને જમા કોણ થશે બેંક ખાતે જમા ખેલાડીઓ તો સિમ્પલ આપણે આમનોન હવે સમજવાની છે આજે જે મેન જે રીતના બોનસ શેરમાં આમનોન સિમ્પલ હતી બરાબર છે આમનોનનો કન્સેપ્ટ કે ફક્ત ભાઈ તમારે ગણતરી જ તો અહીંયા પણ આપણે પહેલા આમનોન સમજવાની છે આમનોન આવડશે તો જ આગળની ગણતરી ખબર પડશે તો આમનોન સમજાવું છું ધ્યાન આપજો નોર્મલી શેર બહાર પાડે એની આમનોન બેંક ખાતે ઉઠાવતી શેર મૂડી ખાતે અહીં આપણે શેર બહાર નથી પાડવાના શેર પરત કરવાના છે તો આમનોન શું બને શેર મૂડી તે બેંક ખાતે બરાબર હવે આપણે ખબર છે કંપની શેર પ્રીમિયમથી જો બહાર પાડે આપણે બીજું કયું ખાતું જમા કરીએ છીએ જામીનગીરી પ્રીમિયમ જો શેર પ્રીમિયમ થી બહાર પાડે તો એ જ રીતે શેર પ્રીમિયમ થી પરત પણ થઈ શકે છે એટલે કે અત્યારે જ્યારે કંપની સો રૂપિયાના ભાવે બહાર પાડે પણ જયારે પરત કરવાનું હોય તો એમ કે અમે પાંચ ટકા પ્રીમિયમ થી પરત કરીશું દસ ટકા પ્રીમિયમથી પરત કરીશું જે રીતના બહાર પાડતી વખતે કંપની પ્રીમિયમ લઈ છે દસ ટકા વીસ ટકા એ રીતે પરતમાં પણ પ્રીમિયમ આવી શકે પ્રીમિયમ થી પરત કરે તો આમનાર પ્રીમિયમ ખાતું ઉમેરાશે તો જો આમાં પ્રીમિયમ જમા થાય છે તો આમાં પ્રીમિયમ થી પરત કરે તો એ ઉધાર થાય એને શું કહેવાય પરત પ્રીમિયમ ખાતે ખ્યાલ આવી ગયો તો સિમ્પલ છે બહાર પાડવાની આમનો નોર્મલી આવે બેંક ઉધાર મૂડી જમા અને પ્રીમિયમ જમા જો પ્રીમિયમ થી બહાર પાડે તો આપણે જે દાખલા આવશે કંપની પ્રીમિયમ થી જ પરત કરશે બરાબર છે નવ્વાણું ટકા દાખલા એવા જશે કે કંપની શેર જયારે રિટર્ન કરે છે આરપીએસ શોર્ટ શોર્ટમાઇન આરપીએસ કે ભાઈ રિડિમેબલ પ્રેફરન્સ શેર મૂડી

શેર મૂડી ખાતે ઉધાર પર પ્રીમિયમ ખાતે ઉધાર તે શેર હોલ્ડર ને પછી હોલ્ડર તે બેંક આમાં હોલ્ડર ઉધાર જમા ક્લોઝર થશે એટલે ઇન્ડાઇરેક્ટલી બેંક જવાનું છે એટલે આપણે એક ને બદલે બે આમનોન કરવાની આવશે ઓકે મૂડી ઉધાર પર પ્રીમિયમ ઉધાર ને હોલ્ડર જમા જે બીજી આમનોન માં હોલ્ડર ને ઉધાર કરીને ખાતું બંધ કરી દઈશું અને બેંક જમા કરી દઈશું એમને પૈસા આપી દઈશું ક્લિયર તો જ્યારે પણ રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવામાં આવે ને સૌથી પહેલી આમનોન આ બનશે ક્લિયર તો આપણે જે આમનોન પરફેક્ટલી લખ્યું હોય તો જેની પહેલી આમનોન આવશે બરાબર છે કે જ્યારે નાના પરત કરવાનું નક્કી કરવામાં આવે બરાબર છે તો શું થશે જોઈ તે શેર મૂડી આ કઈ શેર મૂડી છે રિડિમેબલ પ્રેફરન્સ શેર મૂડી તો આપણે જો શોર્ટમાં લખવું હોય તો આપણે એવું લખી શકીએ આરપીએસ મૂડી ખાતે ઉધારે એટલે કે રિડિમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર પછી આ પર પ્રીમિયમ તો પ્રેફરન્સ શેરનું છે તો એની આમનો થશે પ્રેફરન્સ પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર હોલ્ડર બધા આપણે શોર્ટમાં લખીશું આરપીએસ હોલ્ડર ખાતે જમા બરાબર અને પછી બીજી આમનો પૈસા આપીશું તેની આમનો શું આવશે આરપીએસ હોલ્ડર ખાતે ઉધાર

આ પૈસા પરત કરવાનું નક્કી કરીએ ત્યારે આ બે આમનોન આવે બરાબર છે હવે આમાં જે બીજી આમનોન છે એ પણ આવશે લાસ્ટમાં આવશે કે લાસ્ટ હું પછી સમજાવીશ અત્યારે જે બીજી આમનોન સમજવાની છે તો કંપનીએ ધારો કે આ પૈસા પરત કરવાના છે તો પૈસાની વ્યવસ્થા પણ કરવી પડે કારણ કે બાર પાર્ટીઓ કરે પૈસા લેતા કામ પૂરું જ્યારે અહીંયા પૈસા આપવાના છે તો એ પૈસાની વ્યવસ્થા કરવી પડે બરાબર છે માની લો કે કંપની પાંચ લાખના કંપની પાસે શેર છે બરાબર છે પાંચ લાખના પ્રેફરન્સ શેર છે અને કંપની દસ ટકા પ્રીમિયમથી પરત કરે છે બરાબર કંપની પાસે કેટલા શેર છે પાંચ લાખ રૂપિયાના શેર છે દસ ટકા પ્રીમિયમથી પરત કરે છે તો આરપીએસ મૂડી કેટલા ની છે પાંચ લાખની એટલે પાંચ લાખ ઉધાર થશે દસ ટકા પ્રીમિયમથી પરત કરે પાંચ લાખ ને દસ ટકા એટલે પચાસ હજાર પ્રીમિયમ થશે એટલે ટોટલ કેટલા પાંચ લાખ ને પચાસ હજાર આવશે અહીંયા પણ એ જ રકમ આવશે પાંચ લાખ ને પચાસ હજાર પાંચ લાખના કરવાની હોય પ્રેફરન્સ એ પાંચ લાખ ને દસ ટકા પ્રીમિયમ થી પરત કરવાનું નક્કી કરે તો મૂડી કેટલાની છે પાંચ લાખની પર પ્રીમિયમ દસ ટકા લેખે પચાસ હજાર તે હોલ્ડર તો આપણે એટલે ટોટલ આરપીએસ હોલ્ડરને પ્રેફરન્સ હોલ્ડરને કેટલા રૂપિયા આપવાના છે પાંચ લાખ મૂડીના અને પચાસ હજાર પ્રીમિયમના પાંચ લાખ મૂડીના આપવાના છે અને પચાસ હજાર આ પ્રીમિયમ સારા પાંચ લાખ રૂપિયા આપવાના આવશે તો એ પૈસાની આપણે વ્યવસ્થા કરવી પડશે એટલે આગળના જે ભાગ છે એમાં આપણે જોગવાઈ કરવી પડશે એક આરપીએસ મૂડીની જોગવાઈ કરવી પડશે કેટલી મૂડી છે પાંચ લાખ રૂપિયા મૂડી છે એની જોગવાઈ કરવાની આવશે અને ત્યારબાદ જે પરત પ્રીમિયમ છે એ કેટલું છે પચાસ હજાર એ પચાસ હજારની આપણે જોગવાઈ કરવાની આવશે ઓકે તો નેક્સ્ટ આમલો માટે આપણે કરવાનું શું આવશે તે સૌથી પહેલા તો કેટલા રૂપિયા આપવાના છે એ આપણે ગણતરી કરી નાખી પાંચ લાખ મોડી પચાસ ટકા દસ ટકા લે પચાસ હજાર પ્રીમિયમ સારા પાંચ લાખ આપવાના આવે છે હવે પૈસાની આપણે વ્યવસ્થા કરીશું એટલે કે જોગવાઈ કરીશું તો મૂડી અને પર પ્રીમિયમ બંનેની આપણે અલગ અલગ જોગવાઈ કરી લે કે એના પૈસાની વ્યવસ્થા કરવાની જે રીતે આપણે બોનસ શેરમાં જોયું હતું બોનસ શેરમાં આપણે અનામતોમાંથી વ્યવસ્થા કરતા હતા અનામતો જોગવાઈ કરતા હતા તો અહીંયા પણ અમુક નિયમો છે એ તમારે યાદ રાખવાના છે તો આરપીએસ મૂડીની પહેલા વાત કરીએ પાંચ લાખ રૂપિયા આપણે જોઈએ છે મૂડીને પરત કરવા માટે મૂડીના કેટલા જોઈએ છે પાંચ લાખ રૂપિયા પાંચ લાખ લાવવા ક્યાંથી તો કંપની પાસે બે ઓપ્શન છે એના પહેલો ઓપ્શન છે એ છે કોઈક નવા શેર બહાર પાડી શકે અને બીજો ઓપ્શન છે જે રીતના પેલો નફા અને અનામતો પૈસા લઈ શકે તો પાંચ લાખની જે વ્યવસ્થા કરવાની છે બોનસ શેરમાં જોયું એમાં એક જ ઓપ્શન છે તો હવે એની આમનોન સમય જે કંપની નવા શેર બહાર પાડે બરાબર જો કંપની નવા શેરમાંથી વ્યવસ્થા કરે નવા શેર બહાર પાડીને વ્યવસ્થા કરે માની લો કે પાંચ લાખ છે તો કંપનીએ વિચાર્યું કે ત્રણ લાખના શેર બહાર પાડી નાખીએ અને બે લાખ અનામત લઈ લઈએ એટલે વ્યવસ્થા કરી દઈએ પાંચ લાખની જોગવાઈ કરવાની છે પાંચ લાખની વ્યવસ્થા નક્કી કર્યું કે નવા શેર ત્રણ લાખ ના બહાર પાડી દે અને નફાના અનામતમાંથી માંથી બે લાખ લઈ લઈએ પાંચ લાખની વ્યવસ્થા થઈ જાય તો એની આમ શું આવે જો શેર વ્યવસ્થા કરે તો આપણે શેર નોર્મલી શેર બહાર પાડે તે આમ નોંધ છે આપણે ખબર જ છે શેર બહાર પાડે તે આમ તો બેંક ખાતે ઉધાર તે શેર મુડી ખાતે જે શેર કોઈ બી શેર બહાર પાડી શકે ઇક્વિટી શેર પણ બહાર પાડી શકે પ્રેફરન્સ શેર પણ બહાર પાડી શકે છે જે શેર બહાર પાડે આપણે તે લખીશું ઇક્વિટી ઇક્વિટી પ્રેફરન્સ હોય તો પ્રેફરન્સ ઓકે તો શેર બહાર પાડે જે નોર્મલ આમનો આવે તે જ આમનો છે તોન લાખ તે ત્રણ લાખના જો શેર બહાર પાડ્યા હોય તો આ શેર પણ જો પ્રીમિયમ ટી બહાર પાડે તો આપણે પ્રીમિયમ જમા કરી દેવાનું જે નોર્મલી શેર બહાર પાડવા પોઈન્ટ આવે તે એ જ રીતે હવે બે લાખની વ્યવસ્થા કેમાંથી કરી નફામાંથી કરી બરાબર કોઈ પણ નફો એટલે કે નફા નુકસાનમાંથી કે બધી અનામતો છે સામાન્ય અનામત વગેરે એ માટે જો વ્યવસ્થા કરે માની લો કે નફા નુકસાન સામાન્ય અનામત અને નફા નુકસાનમાંથી વ્યવસ્થા કરી છે તો સામાન્ય અનામત ખાતે ઉઠાય માની લો કે સામાન્ય અનામતમાંથી દોઢ લાખ લીધા અને નફા નુકસાનમાંથી પચાસ હજાર લીધા એ બધી દાખલામાં ઇન્ફોર્મેશન હશે કઈ અનામત કેટલી લેવાની વગેરે બોનસની જેમ તો જે અનામતનો ઉપયોગ અનામત અનામત ઉધાર થશે ઓકે અને એક નવી આ બધી રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવશે જો અનામતનો ઉપયોગ કરે તો જે અનામત યુઝ કરીએ અનામત ઉધાર થશે અને જમા કોણ થશે મૂડી પરત અનામત બે લાખ એટલે કહેવાય છે કે આ બે લાખ કેમ આપણે ટ્રાન્સફર કરી રહ્યા છે જે પૈસા રિટર્ન કર્યા મુદી પરત કરી એમાં બે લાખ આપણે ટ્રાન્સફર કરી નાખ્યા છે એટલે આમાં યાદ રાખે એક નવી અનામત ઉદભવે છે જેનું નામ છે મૂડી પરત અનામત જે હંમેશા આરપીએસ પરત કરીએ સેર પરત કરીએ ત્યારે જ ઉદ્ભવે છે મૂડીની પાંચ લાખની વ્યવસ્થા કરવાના બે ઓપ્શન છે શેરમાંથી વ્યવસ્થા કરી શકે કાં તો નફામાંથી કાતો બંને માંથી દાખલામાં કીધું હશે એ રીતે વ્યવસ્થા કરીશું દાખલામાં શેર બાર પાણી વ્યવસ્થા કરી કે બધી અનામતો નફામાંથી વ્યવસ્થા કરી કે બંને કરી એની ઇન્ફોર્મેશન દાખલામાં હશે જો શેર વ્યવસ્થા કરી સિમ્બોલ આમ નોંધ તે શેર મૂડી અને જો કોઈ અનામતો યુઝ કરે તો યાદ રાખજો જે અનામત યુઝ કરી અનામત ઉધાર કરીશું અને એક નવી અનામત જમા થશે એ કઈ

આને છે જામીનગરીમાંથી બરાબર છે જામીનગરીમાંથી પૈસા આપણે વ્યવસ્થા કરીશું અને જો એમાં ખૂટેરો પછી નફા નુકસાન આ નિયમ આપણે યાદ રાખવાનો છે ઢાકલામાંની કોઈ માહિતી આપેલી ન હશે હવે એની આમનોન શું થઈ હતી તોની સિમ્પલ છે આમનોન છે આપણે પ્રીમિયમમાંથી વ્યવસ્થા કરીએ છીએ એટલે પ્રીમિયમને ઉધાર કરીશું અને જમા શું કરીને વ્યવસ્થા કરીએ છીએ પ્રેફરન્સ પરત પ્રીમિયમને એટલે જમા થશે પ્રેફરન્સ પરત પ્રીમિયમ એ જ રીતે જો નફા નુકસાન માંડી જોગવાઈ કર્યો તો એ આમનોન બની જાવશે નફા નુકસાન ઉધાર થશે અને પ્રેફરન્સ પરત પ્રીમિયમ જમા થશે તો પરત જનરલ સિમ્પલ જ છે જેમાંથી જોગવાઈ કરી હોય તે પ્રીમિયમમાંથી જોગવાઈ માંથી તો પ્રીમિયમને ઉધાર કરો નનોમાંથી જોગવાઈ કર્યો તો નનોને ઉધાર કરો અને જમા કોણ થશે પ્રેફરન્સ પરત પ્રીમિયમ બસ થઈ ગયું બસ આટલી તમારે આમનોને યાદ રાખવાની છે બરાબર છે આ એક બે ત્રણ ચાર પાંચ અને છ બરાબર છે તો એકદમ સિમ્પલ છે હવે ફરીથી આપણે લાઇન્સ બધી આમનો જોઈએ તો સૌથી પહેલું સ્ટેપ રીદી પ્રેફરન્સ છે પરત કરવાની આમનો તો સૌરી પહેલા જ્યારે નાના પરત કારણ નક્કી કરવામાં આવે તે સમજાવી આપણે શું કરીશું મૂડીને ઉધાર કરીશું પર પ્રીમિયમ ઉધાર તે પ્રેફરન્સ હોલ્ડર ખાતે એ લાસ્ટમાં આવશે કારણ કે આમાં આપણે ફક્ત નક્કી કર્યું કે ભાઈ સાડા પાંચ લાખ રૂપિયા આપણે આપવાના છે એટલે નક્કી કર્યું હવે પૈસા ની વ્યવસ્થા કરી પેલા મૂડીની વ્યવસ્થા કરીશું પાંચ લાખની પછી પ્રીમિયમ ની વ્યવસ્થા કરીશું પછી છેલ્લે પેમેન્ટ કરીશું હોલ્ડર તે બેંક એટલે આમનો લાસ્ટમાં આવશે હવે આપણે જોગવાઈ કરીએ તો જો જ્યારે રિડિમેબલ પ્રેફરન્સ શેર મુદ્દે નાનાની જોગવાઈ કરવામાં આવે ઓકે તો હવે આપણે જોગવાઈ ક્યાંથી કરીશું તો સમજાયું બે ઓપ્શન છે એક નવા શેરમાંથી અથવા નફો કે અનામત નવા શેર બહાર પાડવામાં આવે અથવા નફા કે અનામત જોગવાઈ કરવામાં આવે તો આમનો શું આવશે તો શેર માંથી જોગવાઈ કરે તો બેંક ઉધાર મૂડી જમા તે પ્રીમિયમ જમા જો પ્રીમિયમ થી બહાર પાડેલા હોય તો પ્રીમિયમ લઈશું અથવા તો શેર અને જો નફા કે બેંક માં જે અનામત વાપરી અનામતને ઉધાર કરી દેવાનું અને મૂડી પરત અનામતને જમા કરી દેવાનું જે અનામત વાપરી અનામત ઉધાર અને મૂડી પરત અનામત જમા અહીંયા સમજાવ્યું તેમ તો આપણે મૂડીની જોગવાઈ થઈ ગઈ હવે પરત પ્રીમિયમની જોગવાઈ કરવાની છે પરત પ્રીમિયમની જોગવાઈ ઓકે તો એના બે જ ઓપ્શન છે હંમેશા પહેલા શું વાપરવાનું જામીનગીરી યાદ રાખજો મૂડીની જોગવાઈ માટે દાખલામાં કયું હશે દાખલામાં ઇન્ફોર્મેશન આપી હશે એ માટે વ્યવસ્થા ઓકે જયારે પરત પ્રીમિયમના પૈસા ક્યાંથી લેવાના દાખલામાં કોઈ દિવસ કહેશે નહીં તો આપણે હંમેશા કેમાથી પૈસા લઈ લેવાના જામીનગીરી પ્રીમિયમમાંથી જ લઈ લેવાના આમ નોંધ થશે જામીનગીરી પ્રીમિયમ વાપરીએ છીએ તે ઉધાર થશે અને જોગવાઈ કોની કરે છે પરત પ્રીમિયમની પ્રેફરન્સ પરત પ્રીમિયમ એ જમા કરી દઈશું અને જો જામીનગીરી પ્રીમિયમમાં પૈસા ન હોય કે ખુબ પડે અથવા ન હોય તેવી સંજોગોમાં પછી આપણે બીજો ઓપ્શન કયો છે નફા નુકસાન શક્યતા પોઈન્ટ પર આવવાના ને પહેલામાંથી જોગવાઈ થઈ જ જતી હોય છે મોટાભાગે ઘણા ઓછા દાખલા હશે જેમાં નફા નુકસાન પણ વાપરવું પડશે મોટાભાગે જામીનગીર પ્રીમિયમ માટે વ્યવસ્થા થઈ જશે અને જો એમાં ન થઈ શકે તો પછી નફા નુકસાન માટે જોગવાઈ કરીશું તો નફા નુકસાન ઉદા તે પ્રેફરન્સ પર પ્રીમિયમ બંને નામ નો સેમ જ છે અને ત્યારબાદ છેલ્લે આપણે નાના પરત કરીશું કારણ કે જોગવાઈ થઈ ગઈ ને પહેલા આપણે ખાલી અહીંયા નક્કી કરી દીધું કે કેટલા રૂપિયા આપવાના આવે છે આ ખાલી નક્કી થયું કે સાડા પાંચ લાખ રૂપિયા આપવાના થશે પછી અહીંયા આપણે એની વ્યવસ્થા કરી દીધી પહેલા મૂડીને પાંચ લાખની વ્યવસ્થા કરી પછી પર પ્રીમિયમના પચાસ હજારની વ્યવસ્થા કરી દીધી વ્યવસ્થા થઈ ગઈ હવે પૈસા આપી દઈશું આપણે હવે નાના પરત કરીશું ત્યારે લાસ્ટ આમનો આવશે હોલ્ડર તે બેંક ક્લિયર તો સિમ્પલ આમનો છે આટલી આમનો તમારે યાદ રાખવાની છે બીજી કોઈ નવી આવશે નહીં હા જે આવશે તો તમને આવડે છે તે જ આવશે હવે આમાં એક નોન છે નોન તમારે યાદ રાખવાની છે જો રિડિમેબલ પ્રેફરન્સ શેર અધૂરા ભરપાઈ હોય તો તે પરત થઈ શકે નહીં બરાબર છે કંપની દ્વારાની જે જોગવાઈ છે આરપીએસ અંગે તેમાં એક નિયમ છે કે રિડિમેબલ પ્રેફરન્સ શેર અધૂરા ભરપાઈ તો આપણે રિટર્ન ન કરી શકીએ એટલે સો રૂપિયાનો શેર છે ને એસી જ ભરાયેલા હોય તો પરત નહીં કરી શકે અને જો પરત કરવાનો આવે તો પછી કરવું શું શેર ને પરત કરવા માટે સૌથી પહેલા તે શેર પૂરા ભરપાઈ કરી દેવાના એટલે પરત કરી પહેલા બનાવી દેવાના પૂરા ભરપાઈ જે રૂપિયા રૂપિયા તો બાકી હોય તે મંગાવી દેવાના અને જેના માટે છેલ્લા હપ્તાની રકમ મંગાવી પડશે જેની આમનો છે મુજબ છે હપ્તાને આમનો અગાઉ પણ સમજાવેલું છે બોનસમાં બારમા માં બની ગયા છે હપ્તો તે મૂડી બેંક સોટમાં હપ્તો હપ્તો તે મૂડી બેંક તે હપ્તો માં આપણી અરજી મંજૂરી હપ્તાની ડબલ કરતા તે છે આ આખું લખેલું છે આપણે શોર્ટમાં લખીશું આરપીએસ ના છેલ્લાપટા ખાતે ઉધાર તે આરપીએસ મૂડી ખાતે બેંક ખાતે ઉધાર તે આરપીએસ ના છેલ્લા હપ્તા ખાતે એટલે જો કોઈ શેર અધુરા હોય તો કંપની જો છે આરપીએસ શેર શેર પ્રેફરન્સ વિશે કે પરત થઈ શકે તો સૌથી જે છેલ્લો હપ્તો છે આપણે મંગાવી દેવાનો બરાબર છેલ્લા હપ્તાના પૈસા મંગાવી દેવાના પછી એની આમનો આવશે અને પછી આપણે પરત કરીશું એટલે પરત કરવાનો નિયમ છે પૂરા ભરપાઈ ત્યારે જ પરત થઈ શકે છે અધૂરા ભરપાઈ હોય તે પરત થઈ શકે નહીં આપણે એને પૂરા ભરપાઈ કરીને પછી આ રીતે આમલન કરીશું અને ત્યારબાદ આપણે પરતની ગણતરી સ્ટાર્ટ કરીશું ઓકે હવે આપણે એક નાનો શોર્ટ ઉડાણ લઈએ અને જે આમનોન ને પ્રેક્ટિકલી સમજીએ મારે કે દાખલા મારી રીતની માહિતી આપેલી છે બરાબર છે એટલે કે શોર્ટ દાખલો છે આપણને પૂરું પાકું સરોય આવશે આપણે ફક્ત આમનન કન્સેપ્ટને હજી સારી રીતે પ્રેક્ટિકલી ક્લિયર કરવા માટે એક પોઈન્ટ સમજીએ એમ રૂપિયા સોના એક એવા પાંચ હજાર રિડિનેબલ પ્રેફરન્સ છે શેરીડ એસી ભરાયેલા છે એટલે પાંચ હજાર ગુણી એસી ચાર લાખ સામાન્ય એનામાં જ છે ત્રણ લાખ અને જામીનગી પ્રીમિયમ છે એક લાખ રૂપિયો કંપની હવે શું આપેલો કંપનીએ પ્રેફરન્સે દસ ટકા પ્રીમિયમ નક્કી કર્યું બરાબર પ્રેફરન્સ એને કેટલા પ્રીમિયમે પ્રીમિયમ પરત છે આ માટે સામાન્ય અનામતનો ઉપયોગ કર્યા બાદ જરૂરી રકમના ઇક્વિટી શેર બહાર પાડ્યા ઓકે તો આપણે સૌથી પહેલો નિયમ છે તે કે સૌથી પહેલા દરેકે દરેક દાખલામાં તમારે એ ચેક કરવાનું કે આરપીએસ પ્રેફરન્સ એ પૂરા ભરપાઈ હોવા જોયા પૂરા ભરપાઈ છે ના અધૂરા ભરપાઈ હોય તો એ પરત નહીં થઈ શકે તો પરત કરવા માટે પહેલા તો શું કરવું પડે એને પૂરા ભરપાઈ કરવા પડે અને માટે છેલ્લા હપ્તાની રકમ મંગાવી પડશે તો એનો છેલ્લો હપ્તો પહેલા આપણે શોધવો પડશે એનો છેલ્લો હપ્તો કેટલા રૂપિયાનો થશે તો છેલ્લો હપ્તો કેટલો થશે તો શેર કેટલા છે પાંચ હજાર રિડિમેબલ પ્રેફરન્સ શેર છે 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 કેટલા ભરાયેલા ભરાયેલા એટલે છેલ્લો હપ્તો પહેલો સ્ટેપ આપનો શું છે છેલ્લો હપ્તો આપણે મંગાવી દો જેની આમનોન આ રીતે આવશે તો સાથે સાથે આમનોદ પણ કરી દઈએ આપણે તો છેલ્લો હપ્તો આપણે મંગાવીશું પહેલા એની આમનોદ થશે તો સ્વતમાં લખવું હોય તો આરપીએસ ના છેલ્લા હપ્તા ખાતે ઉધાર

આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલું સ્ટેપ છે તે આપણે આરપીએસ પરત કરવાના છે તો હવે આપણે આરપીએસ મૂડી કેટલી છે એ તમે જો આરપીએસ મૂડી આપની કેટલી થઈ હતી હવે આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ તો આપની મૂડી કેટલી છે 4 લાખ તો મૂડી હતી બરાબર છે આપણે આરપીએસ મૂડી કેટલી છે 4 લાખ પણ આપણે છલ્લો તો 1 લાખનો મંગાવી દીધો એટલે હવે આપણે આ મૂડી કેટલી થઈ ગઈ છે ટોટલ 5 લાખ ની આપણે મૂડી થઈ ગઈ છે એટલે આરપીએસ આપણે પરત કરીશું ટોટલ કેટલા પરત કરવાના છે પાંચ લાખના આરપીએસ આપણા બની ગયા છે ઓકે ચાર લાખ તો ઓલરેડી હતી છેલ્લો હપ્તો બાકી હતો મંગાવી દઈશું એટલે મૂડી પાંચ લાખ હવે કઈ રીતે પરત કરવાનું છે દસ ટકા પ્રીમિયમ ઓકે દસ ટકા પરત પ્રીમિયમ એટલે પચાસ હજાર પરત એટલે ટોટલ કેટલા રૂપિયામાં પણ આપવાના આવે છે પાંચ લાખ ને પચાસ હજાર

આરપીએસ હોલ્ડર ખાતે બાબર મૂડી છે પાંચ લાખની પરત પ્રીમિયમ પચાસ હજાર ટોટલ પાંચ લાખને પચાસ હજાર ઓકે તો પહેલું સ્ટેપ આપણે કુલ કેટલા રૂપિયા રિટર્ન કરવાના છે કુલ કેટલા રૂપિયા પરત કરવાના એ ગણતરી કરીશું દાખલામાં એટલે પહેલે ટી સૌથી પહેલું સ્ટેપ દરેક દરેક દાખલામાં આપણે છેલ્લો હપ્તો જોઈ લેવાનો કે છેલ્લો હપ્તો અધુરા છે કે પૂરા પર રૂપિયા અધૂરા છેલ્લો હપ્તો મંગાવી દેવાનો બીજો સ્ટેપ છે કેટલા રૂપિયા રિટર્ન કરવાનું એ શોધી નાખવાનો સિમ્પલ જ જેટલી મોડી હશે દસ ટકા પ્રીમિયમ જે પણ આપેલું હશે પ્રીમિયમ દરેક દાખલામાં હશે પ્રીમિયમ ટીજ કરતી હોય છે તો એ રકમ સુધી કર્યા એની હમણાં આવી ગઈ બરાબર છેલ્લા હપ્તા ની આ પરત કઈ રીતે હવે પછીનું આપણું સ્ટેપ શું છે આપણે ખબર પડી કે આટલા રૂપિયા પરત વ્યવસ્થા કરીશું પ્રીમિયમ ની જોગવાઈ કરીશું મૂડીની જોગવાઈ અને પરત પ્રીમિયમની હવે મૂડી કેટલી છે આપણી ટોટલ મૂડી છે ચાર લાખ હતી એક લાખનો ના હપ્તા પ્રમાણે આપણી મૂડી અત્યારે પાંચ લાખ થઈ ગઈ લઈ ગઈ પાંચ લાખની આપણે વ્યવસ્થા કરવાની છે

આ માટે સામાન્ય અનામતનો ઉપયોગ કર્યા બાદ જરૂરી રકમના ઇક્વિટી શેર બહાર તો લખ્યું છે આ માટે લોકોએ શું કર્યું છે સામાન્ય અનામતનો પહેલા ઉપયોગ એક અનામત વાપરી છે અને પછી જરૂરી શેર બહાર પાડેલા છે એટલે આમાં એક ઓપ્શન ખબર પડી ગઈ કે પહેલા પૈસાની વ્યવસ્થા કાઢી કરી છે સામાન્ય અનામતમાંથી અને નવા શેર બંને વ્યવસ્થા કરી છે દાખલામાં કયું છે

તમને બે લાખના શેર બહાર પાડીશું એટલે પાંચ લાખની વ્યવસ્થા થઈ ગઈ તો બસ દાખલા મારી તમારી વ્યવસ્થા કરવાની આવશે પાંચ લાખ રૂપિયા લાવવા ક્યાંથી તો એમાં લખ્યું જ છે કે અનામત વાપરો અને જરૂર રકમના ના શેર તો અનામત લઈ લીધી અને ત્યારબાદ જરૂર રકમના એટલે કે બે લાખ ખૂટે છે બે લાખના શેર લઈ લીધા હવે પર પ્રીમિયમની જોગવાઈ તો એમાં હંમેશા યાદ રાખજો એની હંમેશા તમારે જોગવાઈ કાથી કરવાની પ્રીમિયમ માંથી જ કરવાની સૌથી પહેલા આના વિશે દાખલામાં કોઈ દિવસ કીધું નહીં હશે આ પૈસા ક્યાંથી લેવાના તો આપણે યાદ રાખવાનો છે અમને કીધું તે રીતે કે પહેલો ઓપ્શન કયો છે હંમેશા પ્રીમિયમ માંથી વ્યવસ્થા થઈ જ જશે જો એમાં પૈસા ખૂટે એમાંથી ન થાય તો પછી બીજો ઓપ્શન કયો છે નફા નુકસાન પણ નવ્વાણું ટકા કેસીસમાં પ્રીમિયમ માંથી વ્યવસ્થા થઈ જ જતી હોય છે તો આપણે કેટલી વ્યવસ્થા કરવાની પચાસ હજારની જોગવાઈ કરવાની છે અને આપણી પાસે જોઈએ જામીનગીરી પ્રીમિયમ દાખલામાં તમે જો બાકીમાં એક લાખ આપેલું છે કોમન છે એક લાખ માંથી આપણે પચાસ હજાર લઈ લઈશું અંદર એક લાખ છે આપણે પચાસ હજાર જોઈએ છે તો આપણે પચાસ અંદરથી લઈ શકીશું ઓકે તો આ જોગવાઈ થઈ ગઈ મૂડીના પાંચ લાખની વ્યવસ્થા કરી નાખી પ્રીમિયમ પચાસ હજારની વ્યવસ્થા એ જામીનગી પ્રીમિયમમાંથી કરી દીધી ઓકે હવે આમ કરીએ હવે મૂડીની જોગાઈ માટે અનામત બહાર પાડે તો બેંક ખાતે ઉધાર હતી લખ્યું નથી પ્રીમિયમ થી અને નફા કે અનામતમાં જોગાઈ કરે તો જે અનામત વાપરીએ ઉધાર કરીશું અને મૂડી પર અનામત નવી અનામત ઉદભવશે એ જમા કરીશું તો આની આમનો આપણે કરીએ તો સામાન્ય અનામત ખાતું ઉધાર થશે ઓકે અને જમા થશે મૂડી પરત અનામત જે અનામત વાપરી અનામત ઉધાર થાય અને મૂડી પર અનામત જમા થશે એક નવી અનામત ઉદભવશે મૂડી પર અનામત સામાન્ય અનામત મળી લાખ લીધા તો આ ત્રણ લાખની આમ ત્યારબાદ નવા શેર બહાર પાડ્યા શેર બહાર જે આમનો આવે તે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે દાખલામાં કયું હશે જે શેર બહાર પાડ્યા હોય ઇક્વિટી કે પ્રેફરન્સ જે હોય તે આપણે લખીશું ઓકે તો મૂડીની જે પાંચ લાખની વ્યવસ્થા કરવાની તેની આમનોન થઈ ગઈ ત્યારબાદ હવે પરત પ્રીમિયમની જોગવાઈ કરી છે તો એ જામીનગીર પ્રીમિયમ હતા નફા નુકસાન તો આની અંદર સિમ્પલ જ છે જામીનગીર પ્રીમિયમ જ મોટા ભાગે વપરાશે તો જામીનગીર પ્રીમિયમ ખાતું ઉધાર કરીશું અને જોગવાઈ કોને કરીએ છીએ પરત પ્રીમિયમની તો એને જમા કરીશું પ્રેફરન્સ પરત પ્રીમિયમ રકમ કેટલી એની પચાસ હજાર

હોલ્ડરને પાંચ પચાસ આપવાના આવે છે તે આપણે એમને હવે પાંચ લાખ પચાસ હજાર આપી દઈશું આપણે એની વ્યવસ્થા કરી દીધી છે ક્લિયર તો આ રીતે દાખલો આપને આવશે બરાબર છે આ ફક્ત એક ઉડાન લીધું જેથી આમનનમાં કઈ રીતે રકમ લખાય એનો કન્સેપ્ટ કલિયર થઈ શકે ગણતરી કઈ રીતે થાય તો ગણતરીમાં યાદ રાખવાનું સૌથી પહેલા ચેક કરી લેવાનો અધુરા હોય તો છેલ્લો હપ્તો મંગાવી દેવાનો એટલે એ મૂડી વધી જશે અને મોટાભાગે પ્રીમિયમ થી જ પરત કરી છે પ્રીમિયમ પર એટલે આટલા રૂપિયા આપને રિટર્ન કરવાના છે આમનનમાં છેલ્લા હપ્તાની આ બે આમનો આવી પૈસા પરત કોન નક્કી કર્યું સાડા પાંચ લખી રૂપિયા સાડા પાંચ એની આમનોન આવશે તે આપણે આપણે જોગવાઈ કરીશું આપણે મૂડી પાંચ લાખ છે અને પર પ્રીમિયમ પચાસ એટલે બંનેની જોગવાઈ કરી મૂડીની જોગવાઈ તેના માટે દાખલામાં કયું જશે કે ક્યાંથી પૈસા લાવવા ને આમાં કીધું અનામત વાપરો અને પછી જરૂરી છે તો સામાન્ય અનામત ત્રણ લાખ વાપરી અને જરૂરી રકમ ના બે લાખ ખૂતી બે લાખના શેર બહાર પાડ્યા અને પર પર પ્રીમિયમ છે પચાસ હજાર બેસ્ટ ઓપ્શન કયો છે જામીનગીરીમાંથી વ્યવસ્થા થઈ જશે આપણી પાસે જામીનગીરી એક લાખ છે અને આપણે અહીંયા કેટલું જોઈએ છે પચાસ 50 પચાસ એમાંથી વ્યવસ્થા કરી દીધી બસ હવે એની આમ કરી તો અનામત માંથી જોગવાઈ કરે જે અનામત વાપરે અનામત ઉધાર ને એક નવી અનામત ઉદ્ભવે છે મૂડી પર અનામત જમા થાય શેર બહાર પાડે તે શેરની આમ અને પર પ્રીમિયમ ની જે હોય તેમાં હંમેશા જામીનગીરી વાપરીએ તે ઉધાર થશે અને પ્રેફરન્સ પર પ્રીમિયમ જમા થશે અને છેલ્લે પેમેન્ટ કરી દઈશું તો હોલ્ડર તે બેંક ક્લિયર તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા જોઈશું